નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. સરળતાથી અંગ્રેજી શીખો સિરીઝમાં આજે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળના ઉપયોગ અને એનો વાક્યમાં કઈ રીતે પ્રયોગ થાય એ અને પરીક્ષામાં એનું શું મહત્વ છે અને કઈ રીતે પૂછાય આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાના છીએ. યુઝ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળનો ઉપયોગ શું છે, એ ક્યારે વપરાય. ભૂતકાળના સમયમાં બનેલી કોઈપણ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ જોઈએ. આઈ રોટ હોમવર્ક યસ્ટરડે. તો મિત્રો, આની પહેલાં આપણે વાત થઈ હતી એમ કે કોઈપણ વાક્યની અંદર કાળ દર્શાવતો જે ટોપિક છે અથવા તો જે પદ છે એ એનું ક્રિયાપદ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભૂતકાળ દર્શાવતો આ જે પદ છે એ ખૂબ જ મહત્વનું છે, જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે વર્બ કહીએ છીએ. અહીંયા જોઈએ કે આઈ રોટ હોમવર્ક યસ્ટરડે, ગઈકાલે મેં હોમવર્ક લખ્યું હતું. તો અહીંયા ભૂતકાળમાં બનેલી ક્રિયાને દર્શાવવા આ કાળ વપરાય છે. બીજું, હી વોઝ અ સ્ટુડન્ટ, તે એક વિદ્યાર્થી હતો. પછીનું વાક્ય, યુ હેડ અ બુક, તમારી પાસે એક બુક હતી. તો અહીંયા મિત્રો જોયું કે અહીંયા ત્રણ પ્રકારના અલગ અલગ ક્રિયાપદોનો ઉપયોગ થયો છે. એ ત્રણ પ્રકારના જે છે એમાં પહેલું ક્રિયાપદ છે એ મુખ્ય ક્રિયાપદ છે, જેને આપણે વી ટુ ના નામે ઓળખીએ છીએ. આ બીજા વાક્યની અંદર વોઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે, અને ત્રીજા વાક્યની અંદર હેવ નું એ રૂપ છે. આ ત્રણેય ક્રિયાપદના વાક્ય રચના કેવી રીતે હોય છે એના ઉદાહરણ સાથે આપણે આગળ સમજવાના છીએ. એના ઉપયોગમાં આગળ વધીએ તો કોઈ પણ ઐતિહાસિક ઘટના અથવા તો અગાઉ થયેલ વૈજ્ઞાનિક સંશોધન અથવા તો શોધ, તેમજ ભૂતકાળની કોઈ પણ સાલ એટલે કે વર્ષ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કે સાદો ભૂતકાળ ક્યારે વપરાય. તો આ બધામાં સાદો ભૂતકાળ વપરાય છે. જેમ કે ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ટેલિફોન, ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી હતી. તો અહીંયા ઇન્વેન્ટેડ એ એનું ક્રિયાપદ છે અને એ ભૂતકાળ દર્શાવે છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ તો ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947 એટલે કે ભારતને 1947માં આઝાદી પ્રાપ્ત થઈ હતી. તો આવી ઐતિહાસિક ઘટનાઓ દર્શાવવા માટે, વૈજ્ઞાનિક શોધ દર્શાવવા માટે, આવી કોઈ સાલ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. મિત્રો, હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન અને નોટિફિકેશન ઉપર ક્લિક કરી નાખજો, જેથી કરીને મારા નવા નવા વિડીયોનું અપડેટ આપને મળતું રહે. અંગ્રેજીના બેઝિક ગ્રામરના મુદ્દાઓથી માંડીને ધોરણ 9 અને 10ના જે પાઠ છે એની પણ સરળ સમજૂતીના મેં વિડીયો બનાવ્યા છે, અને હજી વધુ નવું નવા વિડીયો બનાવીને આપને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. એટલે આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી પહોંચાડજો. સાદા ભૂતકાળના જે વાક્યની રચના એ કેવી હોય છે, તો મિત્રો ટુબીના રૂપવાળી વાક્ય રચના અત્યારે આપણે સમજીએ છીએ. તો ટુબીના રૂપો ભૂતકાળની અંદર કયા કયા છે, તો વોઝ અને વેર છે. વોઝ સામાન્ય રીતે એકવચનમાં વપરાય છે, વેર છે એ બહુવચનમાં વપરાય છે. તો એની વાક્ય રચનાની અંદર સર્વપ્રથમ કર્તા આવે છે, ત્યારબાદ વોઝ અથવા તો વેર. કર્તા જો એકવચનમાં હોય તો વોઝ, બહુવચનમાં હોય તો વેર, અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો મુકાય છે. તો આવી એની વાક્ય રચના હોય છે. ઉદાહરણ આપણે જોઈએ તો આઈ વોઝ અ સ્ટુડન્ટ,
હું એક વિદ્યાર્થી હતો. તો અહીંયા જુઓ, અહીંયા આય છે એ કરતા એકવચન છે, તો એની સાથે એકવચનનું ટુ બીનું રૂપ ભૂતકાળનું વોઝ વપરાણું છે. ત્યારબાદ જોઈએ તો બીજું વાક્ય, વી વેર સ્ટુડન્ટ્સ, અમે વિદ્યાર્થી હતા. તો અહીંયા વી છે એ બહુવચનનું કરતા છે, તો એની સાથે બહુવચનનું ટુ બીનું રૂપ વપરાણું છે વેર. અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો આવતા હોય છે. આ રીતની એની વાક્ય રચના હોય છે. ત્રીજું ઉદાહરણ જોઈએ, મનુ એન્ડ કનુ વેર સ્ટુડન્ટ્સ, મનુ અને કનુ વિદ્યાર્થીઓ હતા. તો આ રીતે ટુ બીના રૂપવાળી વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. હવે ટુ હેવના ભૂતકાળની વાક્ય રચના જોઈએ. મિત્રો, ટુ હેવનો અર્થ થાય છે ની પાસે હોવું. તો કોઈ પણ વસ્તુ આપણી પાસે ભૂતકાળમાં હતી એવું દર્શાવવા માટે હેવનું ભૂતકાળનું રૂપ હેડ વપરાય છે. એની વાક્ય રચના જોઈએ તો પહેલાં કર્તા આવશે, ત્યારબાદ હેડ આવે છે, અને ત્યારબાદ કર્મ આવે છે. આ રીતે આપણે એને યાદ રાખીએ. અને વાક્યમાં એનો પ્રયોગ કઈ રીતે થાય એ જોઈએ તો આઈ હેડ અ બુક, આ રીતે એનો પ્રયોગ થાય છે. પહેલાં કર્તા આવે છે, ત્યારબાદ હેડ અને અન્ય શબ્દો હોય છે જેને આપણે કર્મ તરીકે ઓળખીએ છીએ. આઈ હેડ અ બુક એટલે કે મારી પાસે એક બુક હતી. હી હેડ અ બુક, તેની પાસે એક બુક હતી. તો આવી રીતે ભૂતકાળમાં કોઈ વસ્તુ હતી એવું દર્શાવવા માટે હેવનું ભૂતકાળનું રૂપ હેડ વપરાય છે. ભૂતકાળના હકાર વાક્ય માટેની વાક્ય રચના, એમાં પ્રથમ કર્તા આવે છે, ત્યારબાદ ભૂતકાળનું રૂપ આવે છે જેને આપણે વી ટુ તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ કર્મ હોય છે અને અન્ય શબ્દો. તો આ રીતની વાક્ય રચના સાદા ભૂતકાળના વાક્યમાં હોય છે. આ આપણે મિત્રો એનું જે સ્ટ્રક્ચર છે એ યાદ રાખશું. દાખલા તરીકે અહીંયા એક વાક્ય જોઈએ, આઈ હેલ્પડ માય ફ્રેન્ડ્સ, મેં મારા મિત્રોની મદદ કરી હતી. તો અહીંયા જુઓ, આ હેલ્પડ છે એ એનું ભૂતકાળનું રૂપ જોવા મળે છે. પહેલાં આઈ કરતા આવે છે, ત્યારબાદ ભૂતકાળનું રૂપ વી ટુ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો એ રીતે હોય છે. બીજું એ વાક્ય જોઈએ, સી રોટ હોમવર્ક યસ્ટરડે. તો આની અંદર પણ આ ભૂતકાળનું રૂપ આ રીતે હોય છે. મિત્રો, ભૂતકાળના જે રૂપો છે એ કયા કયા છે એનું જે યાદી મારા બ્લોગ ઉપર મેં આપી છે, મારા બ્લોગનું નામ આ છે, અને એના ઉપર તમે સર્ચ કરશો તો આપણે ક્રિયાપદના જે એ ટુ ઝેડ શબ્દો છે એના રૂપ વી વન, વી ટુ, વી થ્રી અને વી ફોર જોવા મળશે, અને એમાંથી તમે ડાઉનલોડ કરીને શીખી શકો છો. મિત્રો, અહીંયા તમે જોયું હશે કે આ જે ક્રિયાપદ છે એમાં ઈડી લાગ્યું છે, અને આ જે ક્રિયાપદ છે એમાં ઈડી લાગ્યું નથી, છતાં બંને ભૂતકાળના જ રૂપો છે. તો આપણને પ્રશ્ન થાય કે ક્યારે ઈડી લાગે અને ક્યારે આ રીતનું અનિયમિત રૂપ છે. મિત્રો, એના ડી ક્રિયાપદને ડી અને ઈડી લગાડવાના જે નિયમો છે એ નિયમો ઉપરાંત અમુક શબ્દો છે અનિયમિત ક્રિયાપદો છે. તો જેનામાં જે શબ્દની અંદર ડી કે ઈડી નથી લાગતો એ અનિયમિત ક્રિયાપદો છે. તો એના વિશેની ડિટેલમાં આગળ આપણે નિયમો જોઈએ. ક્રિયાપદને ડી કે ઈડી લગાડવાના જે નિયમો છે એનો પ્રથમ નિયમ આપણે જોઈએ તો ક્રિયાપદના મૂળરૂપને અંતે ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે. મિત્રો, કોઈ પણ એક રૂપ છે એને જ્યાં સુધી અન્ય નિયમો લાગુ ન પડતા હોય ત્યારે એને માત્ર ઈડી લગાડી દેવાથી એ ભૂતકાળનું રૂપ બની જાય છે. જેમ કે અહીંયા બીજો શબ્દ છે હેલ્પ, તો એને ઈડી લગાડી દેવાથી હેલ્પ્ડ બની જાય છે. અહીંયા વોક છે તો એનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો ઈડી માત્ર લગાડી દેવાથી એ ભૂતકાળનું રૂપ બની ગયું છે. હવે જ્યાં સુધી બીજા નિયમો લાગુ પડતા હોય ત્યારે આ નિયમ લાગુ પડે નહીં. એટલે
क्रियापद ने डी अने ईडी लगाड़वाना जे नियमों छे ए आपणे वन बाय वन जोईए छीए, ए आपणे याद पण राखवाना छे। क्रियापदना मूळरूपने अंते ई होय तो मात्र डी प्रत्यय लगाड़वाथी अंग्रेजीमां भूतकाळनुं रूप बने छे। જેમ કે અહીંયા એક શબ્દ છે લાઇક, લાઇકનો છેલ્લો અક્ષર ઈ છે, તો આને આપણે ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો ફરીથી ડી ઈ અને ડી લગાડવાની જરૂર નથી, માત્ર ડી લગાડી દેવાથી એ ભૂતકાળનું રૂપ બને છે। જેમ કે ડાન્સ, એવી રીતે લાઈવ, માત્ર ડી લગાડવાથી એ ભૂતકાળ બનતા હોય છે। પછીનો ત્રીજો નિયમ જોઈએ તો ક્રિયાપદના મૂળરૂપને અંતે એલ હોય તો માત્ર એલને બેવડાવીને એટલે કે બે વખત લખીને ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે। જેમ કે કમ્પેલ, આ જે કમ્પેલ શબ્દ છે એમાં છેલ્લો અક્ષર એ છે, કોઈ પણ શબ્દ હોય એમાં છેલ્લો અક્ષર એલ હોય તો એલને બે વખત લખીને ઈડી પ્રત્યય લગાડવાથી એ ભૂતકાળનું રૂપ બને છે। બીજો એક શબ્દ છે એક્સેલ, તો એમાં પણ એને બે વખત લખીને ઈડી બને છે। એવી રીતે છે ટ્રાવેલ, તો આવી રીતે આ નિયમ છે। ક્રિયાપદના મૂળરૂપને અંતે વ્યંજન અને તેની પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર હોય તો, જો મિત્રો આ નિયમ બહુ જ અગત્યનો છે, કોઈ પણ ક્રિયાપદ ના મૂળરૂપને અંતે વ્યંજન હોય। મિત્રો વ્યંજન એટલે શું તમને ખ્યાલ છે કે કોઈ એબીસીડીના જે પાંચ સ્વરો છે એ ઈ આઈ ઓ યુ, આ જે પાંચ સ્વર સિવાયના એબીસીડીના જેટલા અક્ષરો છે એને આપણે વ્યંજન કહીએ છીએ। તો કોઈપણ ક્રિયાપદના મૂળરૂપને અંતે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવીને એટલે કે બે વખત લખીને ઈડી પ્રત્યય લગાડવાથી સાદા ભૂતકાળનું રૂપ બને છે। પેલો આ સ્ટોપ શબ્દને સમજા, હવે બીજો શબ્દ જોઈએ તો એમાં પણ છેલ્લો અક્ષર વ્યંજન છે અને એની પહેલાં આખા શબ્દમાં એક જ સ્વર છે, એટલે છેલ્લા અક્ષરને બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવાથી સાદો ભૂતકાળ બને છે। એવી રીતે આ ક્લેપમાં પણ છે। પછીનો નિયમ જોઈએ તો ક્રિયાપદના મૂળરૂપને અંતે વાય હોય અને એની પહેલા વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બનાવી શકાય છે। જેમ કે અહીંયા ટ્રાય છે, છેલ્લો અક્ષર વાય છે, વાયની પહેલાંનો અક્ષર અહીંયા આર આપ્યો છે એ વ્યંજન છે, તો આવા સ્પેલિંગની અંદર આવા ક્રિયાપદમાં આ જે વાય છે એનો આય કરીને ઈડી પ્રત્યય લગાડવાથી સાદો ભૂતકાળ બને છે। જેવો બીજો શબ્દ છે સ્ટડી, એમાં પણ આ રીતે। પછીનો શબ્દ છે કેરી, એમાં પણ વાયનો આય કરીને ઈડી પ્રત્યય લાગે છે। ત્યારબાદ આપણે નિયમ જોઈએ તો કોઈપણ ક્રિયાપદના મૂળરૂપને અંતે સ્વર આવે વાય હોય અને એની પહેલાં સ્વર હોય, દાખલા તરીકે અહીંયા જોઈએ તો અહીંયા જુઓ છેલ્લો અક્ષર વાય છે અને એની પહેલાંનો અક્ષર સ્વર છે, આ વાય અને એની પહેલાં સ્વર, તો વાયનો વાય જ રહે છે અને માત્ર ઈડી લગાડીને એને સાદા ભૂતકાળનું રૂપ બનાવી શકાય છે। જેમ કે અહીંયા પ્લે માં છેલ્લો અક્ષર વાય છે અને એની પહેલાં સ્વર છે તો ઈડી પ્રત્યય માત્ર લાગે છે, વાયનો અહીંયા આય થતો નથી। મિત્રો અત્યાર સુધી આપણે નિયમો જોયા કે સાદા ભૂતકાળનું રૂપ બનાવવા માટે આપણે એને ડી અથવા તો ઈડી લગાડીએ છીએ, પણ અમુક શબ્દો એવા છે કે જેમાં ડી કે ઈડી લાગતો નથી, આવા જે રૂપો છે એને આપણે અનિયમિત રૂપો કહીએ છીએ। તો આવા જે અનિયમિત રૂપો છે
એમાં ડી કે ઈડી લાગતો નથી, પણ એનો સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે, જેમ કે અહીંયા બ્રેકનું બ્રોક થાય છે. તો મિત્રો આવા જે શબ્દો છે એ આપણે બધા યાદ રાખવા પડે, પાકા કરવા પડે, સમજવા પડે. તો એ બધા શબ્દો મારી જે આ બ્લોગ છે એની અંદર આપણને જોવા મળશે. એની અંદર એક યાદી છે કે કયા કયા શબ્દો છે એ અનિયમિત છે, કયા નિયમિત છે, અને એનું એ યાદી તમે ડાઉનલોડ કરીને યાદ રાખી લ્યો, વાંચી લ્યો, લખી લ્યો, તો એ તમને કાયમી માટે યાદ રહેશે. તો આવા જે અનિયમિત છે જેનો સ્પેલિંગ જ ચેન્જ થઈ જાય છે, જેમાં ડી કે ઈડી નથી લાગતું, એવા જે શબ્દો છે એ કયા કયા છે એ સમજીએ. તો અહીંયા સેલ છે, સેલનું અહીંયા સોલ્ડ થાય છે, ટીચનું ટોટ થાય છે. મિત્રો અહીંયા તમે જોયું હશે કે આખો સ્પેલિંગ જ બદલી જાય છે, ડી ઈડી આમાં લાગતું નથી. સ્લીપનું સ્લેપ થઈ જાય છે, ગેટનું ગોટ થાય છે, રીડનો સ્પેલિંગ સરખો જ છે પણ એનો ઉચ્ચાર અહીંયા બદલી જાય છે, રેડ થાય છે. અમુક ક્રિયાપદો એવા છે કે જેનો બંને સ્પેલિંગ મૂળરૂપ અને ભૂતકાળનું રૂપ બંને સરખા જ હોય છે, એવા અહીંયા કટ, પુટ, આ શર્ટ એવા આપણે જોઈ શકીએ છીએ. આની અંદર આગળ વધીએ તો હિયરનું હર્ડ થાય, પછી ફ્લાયનું ફ્લ્યુ થઈ જાય છે, કીપનું કેપ થાય છે, ભાઈનું બોટ થાય છે, બેન્ડનું બેન્ટ થાય છે, ગીવનું ગેવ થાય છે. મિત્રો આ આપણે માત્ર એક હાઈલાઇટ જોઈ છે, વધુ આવા જે સ્પેલિંગ ઘણા બધા છે એની યાદી તમે મારા બ્લોગ ઉપરથી જોઈ શકો છો. હવે મિત્રો ભૂતકાળના નકાર વાક્ય રચના કેવી હોય એ આપણે સમજીએ. એમાં મિત્રો પહેલાં કર્તા આવે, ત્યારબાદ ડીડ આવે છે, પછી નોટ મુકાય છે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ હોય છે, અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો હોય છે. તો આ રીતે ભૂતકાળની અંદર નકાર વાક્ય રચના હોય છે. અહીંયા ઉદાહરણ જોઈએ તો પહેલાં અહીંયા કર્તા આય મૂક્યો છે, ત્યારબાદ ડીડ, પછી નોટ, અને ત્યારબાદ મૂળરૂપ. મૂળરૂપ એટલે કેવું કે જેમાં ડી ઈડી કાંઈ લાગેલું હોય નહીં, એસ ઈએસ કાંઈ લાગેલું હોય નહીં, એને આપણે મૂળરૂપ કહીએ છીએ. આ અન્ય શબ્દો છે. અહીંયા બીજું ઉદાહરણ જોઈએ, સી ડીડ નોટ રાઇટ હોમવર્ક યસ્ટરડે, તેણીએ ગઈકાલે હોમવર્ક લખ્યું નહોતું. તો આવું નકાર વાક્ય બનાવવા માટે ડીડ નોટ અને મૂળ ક્રિયાપદની પ્રયોગ થાય છે. સાદા ભૂતકાળના પ્રશ્નવાક્યની વાક્યરચના કેવી છે એ આપણે સમજીએ. તો એની અંદર પહેલાં ડીડ આવશે, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ, ત્યારબાદ કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્નો. આ વિવિધ પ્રકારના વાક્યો જે છે એની વાક્યરચના ખાસ આપણે યાદ રાખવી જરૂરી છે. એટલે મિત્રો બરાબર સમજી લેજો, વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં ડીડ આવે છે, ત્યારબાદ આ રીતે કરતા, મૂળરૂપ અને અન્ય શબ્દો, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નો. ડીડ સી રાઇટ હોમવર્ક, શું તેણીએ હોમવર્ક લખ્યું? તો આ રીતના એ પ્રશ્નાર્થ વાક્યો બને છે. મિત્રો અંગ્રેજીની અંદર ધોરણ 6 થી માંડીને 10 ધોરણના તમામ જે પાઠ છે એ તમામ પાઠની ઓનલાઈન ટેસ્ટ, એ સિવાય ગ્રામરના તમામ મુદ્દાઓની ઓનલાઈન ટેસ્ટ મેં બનાવી છે, અને એ બધું તમે મારા બ્લોગ ઉપરથી સર્ચ કરી શકો છો. મારા બ્લોગને સર્ચ કરવા માટે તમે ગૂગલની અંદર સંજય કોરિયાસ બ્લોગ એવું લખશો તો મારો બ્લોગ ઉપર આવી જશે. એના મેનુમાં જઈને ઓનલાઈન ટેસ્ટ આપીને ઘર બેઠા તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો. આ રીતે ઘર બેઠા વિવિધ મુદ્દાઓ શીખી શકો છો અને પ્રેક્ટિસ કરી શકો છો. હવે આપણે સાદા ભૂતકાળની અંદર સમયદર્શક જે શબ્દો છે એની ચર્ચા કરીએ. દરેક કાળની અંદર અમુક ખાસ સમયદર્શક શબ્દો હોય છે, જેમ કે ભૂતકાળની અંદર યસ્ટરડે એટલે કે ગઈકાલ, લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, લાસ્ટ સન્ડે
એટલે કે ગયા રવિવારે, એટલે કે આવા લાસ્ટવાળા જે શબ્દો હોય એ સાદા ભૂતકાળના સમયદર્શક શબ્દો છે, એ યાદ રાખશું. બીજું, અવો શબ્દ અગો એટલે કે અગાઉ, બિફોર એટલે કે પહેલાં, વન્સ એટલે કે એક વખત, ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં, ઇન 2010 એટલે કે 2010માં, આવા કોઈ વર્ષની અંદર ભૂતકાળમાં કોઈ પણ ઘટના બની ગઈ છે એવું દર્શાવવા માટે આવા બધા વિવિધ પ્રકારના શબ્દોનો ઉપયોગ થતો હોય છે. અને આવા શબ્દોને આધારે આપણે વાક્ય ઓળખી શકીએ કે આ ભૂતકાળનું વાક્ય છે, આ વર્તમાનકાળનું વાક્ય છે કે અન્ય કાળનું વાક્ય છે. તો મિત્રો, આ શબ્દો ખૂબ જ અગત્યના છે અને આપણે યાદ રાખતા રહેશું. આવી રીતે આપણે સાદા ભૂતકાળનો વાક્ય રચના કેવી થાય અને એના ઉપયોગ શું છે એ આપણે સમજ્યા. હવે સમય થયો છે પરીક્ષાની અંદર આ કઈ રીતે પૂછાય. મિત્રો, પરીક્ષામાં અનેક રીતે પૂછાઈ શકે છે, એમાં ખાસ કરીને ખાલી જગ્યાના સ્વરૂપમાં વધુ પોપ્યુલર હોય છે. તો અહીંયા મેં 10 ખાલી જગ્યાઓ આપી છે, એની અંદર દરેક વાક્યને અંતે એક ક્રિયાપદ આપ્યું છે. આ ક્રિયાપદનું યોગ્ય સ્વરૂપ એટલે કે સાદા ભૂતકાળનું સ્વરૂપ તમારે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે, અને વિડીયો પોઝ કરીને આ ખાલી જગ્યા અત્યારે રફનોટમાં લખીને એના સાચા જવાબ તમારે લખવાના છે. ત્યારબાદ વિડીયો ચાલુ કરીને એના જવાબ સાથે તમારા જવાબ સરખાવણી કરવાની છે. પછી જુઓ કે તમને કેટલું આવડ્યું છે, કેટલું નથી આવડ્યું. મિત્રો, તમે જવાબ લખી નાખ્યા હશે, અહીંયા તમે લખેલા જવાબ સાથે આ સાચા જવાબની સરખામણી કરો અને જ્યાં તમારી ભૂલ છે, ક્યાં ભૂલ રહી ગઈ છે એ સમજી લ્યો, અને જરૂર લાગે તો ફરી પાછું આ વિડીયોને જોઈ લ્યો. આવી રીતે આ સાદા ભૂતકાળને આપણે સમજ્યા છે. વધુ વિડીયો માટે મારી ચેનલને જોતા રહેજો, મારા વિડીયોને લાઇક પણ કરજો, અને તમારા બીજા મિત્રો જે છે એને આ વિડીયો શેર પણ કરજો. તો આજે આપણે આ ટૉપિકનો પૂરો કરીએ છીએ. નવા ટૉપિક માટે મારી ચેનલની મુલાકાત લેતા રહેજો. ગુડ બાય.